નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો આપ સૌ મજામાં ને જી હા મિત્રો હું છું આપનો હોસ્ટ એન્ડ દોસ્ત વિવેક સર તન્ના વાલા વિદ્યાર્થી મિત્રો આજના ધોરણ બારના બી એ વિષયના ઓનલાઈન વિડીયો લેક્ચરની અંદર હું વિવેક સર આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે બી વિષય ઉપર ઘણી બધી ચર્ચાઓ કરીશું

તો મિત્રો ધોરણ બાર ની બોર્ડની પરીક્ષાની અંદર ચેપ્ટર નંબર ત્રણ એ કુલ સાત માર્કની અંદર પૂછાય છે આ સાત માર્ક કઈ રીતે બને છે તો આપ જોઈ શકો છો આપની સ્ક્રીન ઉપર કે આ ચેપ્ટરમાંથી સૌથી પહેલા પેલા તો કે એક એમસીક્યુ પૂછાય છે એક વીએસક્યુ પૂછાય છે અને છેલ્લે એક લોંગ ક્વેશ્ચન લોંગ ક્વેશ્ચન એટલે કે પાંચ માર્ક વાળો એક પ્રશ્ન પૂછાય છે તો એક એમસીક્યુ એક વીએસ ક્યુ અને એક લોંગ ક્વેશ્ચન આમ કુલ મળી અને સાત માર્કનું ચેપ્ટર નંબર ત્રણ બનેલું છે તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણું ચેપ્ટર નંબર ત્રણ કે જેનું નામ છે આયોજન આયોજન શબ્દથી આપણે ઘણા બધા પરિચિત છીએ આયોજનને અંગ્રેજીમાં પ્લાનિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે તો મિત્રો બારમા ધોરણની અંદર ચેપ્ટર નંબર ત્રણ જે આપણું આયોજન છે ને એ આપણા બીએનો એટલે કે મેનેજમેન્ટનો એટલે કે સંચાલનનો પાયો છે આ એક હૃદય સમાન ચેપ્ટર છે અને ખૂબ જ મહત્વનું ચેપ્ટર છે જો તમને આયોજન ચેપ્ટર આવડવા માંડે ને તો આગળના દરેકે દરેક ચેપ્ટર તમને ખૂબ જ સહેલાઈથી આવડવા માંડે કેમ તો કે સંચાલન છે ને એટલે કે મેનેજમેન્ટ એના મુખ્યત્વે પાંચ કાર્યો છે જેમાંનું પહેલું જ કાર્ય છે આયોજન જેમ કે આપણા ચેપ્ટરના નામ તમે ધ્યાનથી વાંચશો અનુક્રમણિકાની અંદર તો ચેપ્ટર નંબર ત્રણ છે એ આયોજન છે પછી ચેપ્ટર નંબર ચાર છે એ વ્યવસ્થા તંત્ર છે ચેપ્ટર નંબર પાંચ છે એ કર્મચારી વ્યવસ્થા છે ચેપ્ટર નંબર છ છે તે દોરવણી છે અને ચેપ્ટર નંબર સાત એ અંકુશ છે તો આમ સંચાલનના છે ને જે પાંચ કાર્યો છે અને સાત બાકીના બધા જ ચેપ્ટર તમને ખૂબ જ સરળતાથી આવડે તો આપણા માટે આ ચેપ્ટર ધ્યાનથી ભણવું એ ખૂબ જ જરૂરી છે અને એટલા માટે જ આપણે આ ચેપ્ટર અત્યારે સૌથી પહેલા ભણીએ છીએ તો ચેપ્ટર નંબર ત્રણ આયોજન પ્લાનિંગ તો આ શબ્દ આપણે ઘણી વાર બોલતા હોઈએ છીએ સાંભળતા હોઈએ છીએ કે ભાઈ ચલો ને કંઈક પ્લાન કરીએ ચાલો ને કંઈક પ્લાનિંગ કરીએ તો પ્લાનિંગ કરવું પ્લાન કરવું આયોજન કરવું એટલે શું તો કે તમારી તો કે તમારા તો મિત્રો આપણા દરેકના જીવનની અંદર આપણા રોજબરોજના વ્યવહારોની અંદર કે આપણા ધંધાની અંદર આપણે કોઈ પણ પ્રકારનું કાર્ય કરવા જઈ રહ્યા હોય જી હા મિત્રો કોઈ પણ પ્રકારનું કાર્ય કરવું હોય તો આ કાર્યને ખૂબ જ સરળતાથી અને સફળતાપૂર્વક પાર પાડવા માટે આપણે આયોજન તો કરવું જ પડે છે જી હા મિત્રો આયોજન છે એ માત્ર કોઈ એક ધંધાની અંદર જ નહીં પરંતુ આયોજન તો દુનિયાના દરેકે દરેક ક્ષેત્રની અંદર દરેકે દરેક પ્રવૃત્તિની અંદર એટલે કે દરેક કાર્યની અંદર આયોજન તો ખૂબ જ જરૂરી છે જેમ કે મિત્રો ચાલો એક નાનું એવું ઉદાહરણ આપી દો જેમ કે માની લ્યો કે આપણી ઘરે કોઈ પણ પ્રકારનો લગ્ન પ્રસંગ હોય જો આમાંના કોઈના મોટા ભાઈ બહેનના લગ્ન થયેલા હશે તો એમને ચોક્કસ ખ્યાલ આવી જશે માની લ્યો કે આપણી ઘરે કોઈ પણ પ્રકારનો લગ્ન પ્રસંગ હોય તો આ લગ્ન પ્રસંગ માની લ્યો કે આજે હોય તો આજે સવારે ઊઠીને તો એમ ન કહેવાય કે ચાલો ભાઈ મારા માટે એક લગ્નનો હોલ બુક કરી દો ચાલો ભાઈ કેટરેસ વાળા ગોતાવી દો ચાલો કાર્ડ છપાવી દો શું જેદી લગ્ન હોય તેદી બધી તૈયારીઓ કરવાની હોય ના મિત્રો તો જો જ્યારે આપણે ઘરે લગ્ન પ્રસંગ હોય ને ત્યારે આપણે બે ત્રણ ચાર મહિના અગાઉ બધી તૈયારીઓ કરતા હોઈએ જેમ કે તો કે એક સારો એવો મેરેજ માટેનો હોલ બુક કરાવતા હોઈએ છીએ કેટરેસવાળા અને ગોતીએ કેટરેસવાળા સાથે હળી મળીએ અને આપણે એક સુંદર મજાનું બધાનું મનપસંદ એવું મેનુ તૈયાર કરીએ પછી કાચ એટલે કે કંકોત્રી છપાવીએ લાઇટિંગવાળા સ્ટુડિયોવાળા પ્રી વેડિંગ જો અત્યારે બહુ ટ્રેન્ડ ચાલી રહ્યો છે તો આ બધું આપણે અગાઉથી આયોજન કરતા હોઈએ છીએ શા માટે તો કે એક માત્ર ને માત્ર એક દિવસનો એક લગ્ન પ્રસંગ કોઈ પણ પ્રકારના વિઘ્ન વિના સારામાં સારી રીતે પાર પાડી શકાય એના માટે તો જો લગ્ન પ્રસંગ માટે આપણે આટલી અગાઉથી તૈયારીઓ કરતા હોય એટલું પરફેક્ટ આયોજન કરતા હોય તો સેમ આપણો ધંધો હોય આપણું જીવન હોય એની અંદર પણ આયોજન કરવું ખૂબ જ જરૂરી છે તો આયોજન વિના કોઈ પણ કાર્ય છે એ ખૂબ જ સરળતાથી પાર પાડી શકાય છે પણ જો આયોજન તમે પરફેક્ટ ન કરો તો એ કાર્ય તમે સરળતાથી કરી શકશો નહીં આપણા ઘરની અંદર આપણા મમ્મી પપ્પા પણ આયોજન કરતા હોય છે જેમ કે મમ્મી કઈ રીતે આયોજન કરે તો કે જો મમ્મી છે એ આયોજન કરતા હોય છે કે ભાઈ આજે રસોઈ શું બનાવી એ રસોઈ બનાવવા માટે છે કેટલા વસ્તુઓ સાધન સામગ્રીઓની જરૂર પડશે એના આધારે મમ્મી રસોઈ બનાવે છે અને તમે જોજો ક્યારેક મમ્મી રસોઈ બનાવે ને ત્યારે વધશે નહીં અને બહુ ઘટશે નહીં એની જગ્યાએ આપણને બનાવવા દીધું હોય જઈ ને જી હા મિત્રો એવી રીતે પપ્પા પણ આયોજન કરતા હોય છે પપ્પા કઈ રીતે આયોજન કરે ખબર હોય કે ભાઈ આપણે છે ઘરની અંદર ચાર મેમ્બર છે તો આપણે આટલા પૈસાની જરૂર પડશે તો પપ્પા એ મુજબ કમાય છે આટલા રૂપિયા આવે છે સામે આટલે આટલી જગ્યાએ રૂપિયા જાય છે તો ક્યાં ખર્ચમાં ઘટાડો કરવો ક્યાં કાપ મૂકવો તો પપ્પા પણ નાણાકીય આયોજન કરે છે આમ મમ્મી અને પપ્પા બંને ભેગા મળી અને ખૂબ જ સુંદર મજાનું એક પરફેક્ટ આયોજન કરી અને ઘરનું સારામાં સારું મેનેજમેન્ટ એટલે કે સંચાલન કરતા હોય છે તો કોઈ પણ કરવું હોય તો આયોજન કરવું પડે ને જો આયોજન તમે પરફેક્ટ કરો તો તમારા બધા જ કાર્યો વ્યવસ્થિત થશે અને પરિણામે અંતે તમારો ધ્યેય સિદ્ધ થશે તો કોઈ પણ નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા માટે તમારે આયોજન કરવું ખૂબ જ જરૂરી છે આથી જ આપણી એક ડેફિનેશન બને છે તો તમારી સ્ક્રીન ઉપર જે એક બીજા નંબરની ડેફિનેશન આપેલી છે તમે ધ્યાનથી જુઓ એ આ જ ડેફિનેશન છે કે નિશ્ચિત ધ્યેય એટલે કે નક્કી કરેલા ધ્યેયને હા આપણી સરળ ભાષામાં બોલીએ તો નક્કી કરેલો ધ્યેય તમને જે રીતે અનુકૂળ આવે એ રીતે તમે બોલી શકો છો અને લખી શકો છો અને યાદ રાખી શકો છો તો નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા માટે ઘડવામાં આવતો ઘડવામાં આવતો એટલે કે બનાવવામાં આવતો રચવામાં આવતો જે ભી બોલો ચાલે તો નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા માટે ઘડવામાં આવતો બુદ્ધિપૂર્વકનો કેમ છે બુદ્ધિપૂર્વકનો તો કે ભાઈ આયોજન કરવા માટે તમારે ભરપૂર પ્રમાણમાં બુદ્ધિનો ઉપયોગ કરવો પડે છે બુદ્ધિ મીન્સ વિચારવું પડે છે જાણવું પડે છે જોવું પડે છે સમજવું પડે છે માની લો તમે કોઈ પણ એક ગાંડી વ્યક્તિ હોય કે એને તમે આયોજન બનાવવા આપો તો એ કેવું બનાવે આયોજન ગાંડા જેવું ને પછી કહેવાય ને ગાંડન ગામ ન હોય એના જેવું બરોબર છે તો આયોજન કરવા માટે તમારે છે ભરપૂર પ્રમાણમાં બુદ્ધિનો ઉપયોગ કરવો પડે છે તો નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા માટે ઘડવામાં આવતો બુદ્ધિપૂર્વકનો સૂચિત સૂચિતનો મતલબ થાય છે અગાઉથી નક્કી કરેલો આયોજન છે એ અગાઉથી તૈયાર કરવામાં આવે છે આથી અગાઉથી નક્કી કરવું એટલે કે સૂચિત કાર્યક્રમ કાર્યક્રમ એટલે શું તો કે તમારે ધ્યેયને પાર પાડવો હોય ને તો એના માટે તમારે સૌથી પહેલા વહેલા છે ને ધ્યેયને પાર પાડવા માટે કયા કયા કાર્યો કરવા પડશે એની એક તમારે આખી યાદી તૈયાર કરવી પડે છે અને આ યાદી તૈયાર કર્યા બાદ તમારે દરેકે દરેક કાર્યોને છે એક ચોક્કસ નિશ્ચિત ક્રમ આપવો પડે છે જેમ કે હું પહેલું કાર્ય આ કરીશ બીજું કાર્ય આ ત્રીજું કાર્ય આ ચોથું કાર્ય આ આવી રીતે તમારે એક આખો એને ક્રમ આપવો પડે છે તો આમ તમે એક પરફેક્ટ કાર્યોની યાદી એને પરફેક્ટ ક્રમ આપશો એટલે એક કાર્યક્રમ બનશે આ કાર્યક્રમ જો વ્યવસ્થિત રીતે પાર પડી ગયો તો એ તમારો ધ્યેય સિદ્ધ થઈ જશે તો આ કાર્યક્રમ એનું નામ જ આયોજન તો કોઈ પણ નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા માટે ઘડવામાં આવતો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ એટલે આયોજન આ કાર્યોની તમારે યાદી બનાવવાની યાદી બનાવ્યા બાદ દરેક કાર્યોને ક્રમ આપવાનો જેથી કરીને શું ફાયદો થશે તો કે કાર્યોની યાદી બનાવીને એને ક્રમ આપવાને કારણે કોઈ જ કાર્ય કરવાનું રહી નહીં જાય કે કોઈ જ કાર્ય બેવડાશે નહીં બધા જ કાર્યો સમયસર વ્યવસ્થિત પૂરા થશે અને અંતે ધ્યેય સિદ્ધ થશે તો આયોજન સફળ થશે તો આયોજનનું મુખ્ય કાર્ય જ આ છે કે તમારે પહેલાં ધ્યેય નક્કી કરવાનો ધ્યેય નક્કી કર્યા બાદ તમારે ધ્યેય ને પાર પાડવા માટે કાર્યોની યાદી બનાવવાની યાદીને ક્રમ આપવાનો અને બધા જ કાર્યો વ્યવસ્થિત કરવાના બધા જ કાર્યો વ્યવસ્થિત થઈ ગયા એનો મતલબ ધ્યેય સિદ્ધ થઈ ગયો આયોજન સફળ તો મિત્રો આ છે આપણું આયોજન બરાબર છે તો નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા માટે ઘડવામાં આવતો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ એટલે આયોજન કાર્યક્રમ બનાવો એનું નામ જ આયોજન બરોબર છે એક માર્કનો એક બહુ મોસ્ટ એમપી પ્રશ્ન એમસીક્યુ અને વીએસક્યુ સ્વરૂપે પૂછાય છે મિત્રો શું પ્રશ્ન પૂછાય છે ધ્યાનથી સાંભળજો આયોજનને કોની સાથે સંબંધ છે જી હા મિત્રો જનને કોની સાથે સંબંધ છે તો એનો બહુ જ નાનો એવો આન્સર છે આયોજનને ભવિષ્ય સાથે સંબંધ છે કોની સાથે ભવિષ્ય સાથે કેમ સાહેબ ભવિષ્ય સાથે તો કે મિત્રો તમે ધ્યેય નક્કી કર્યા ઓકે ધ્યેય તમે પાર પાડવા ના છો હા કે ના હા તો ધ્યેયને પાર પાડવા માટે તમે જે આયોજન કરશો ને તમે અત્યારે કરશો ઓકે હા પણ એ આયોજન તમે અમલમાં ક્યારે લેવાના છો મીન્સ કે કોના માટે તો કે ભવિષ્ય માટે કઈ રીતે તો કે સાંભળજો એક એક્ઝામ્પલ આપી દઈએ બરાબર માની લ્યો કે આપ સૌ બારમા ધોરણમાં અત્યારે પ્રવેશ કરી ચૂક્યા છો બરાબર હવે તમે બારમા ધોરણમાં આવ્યા અને બારમા ધોરણની એક્ઝામ આપવાના છો બોર્ડની તો બોર્ડની એક્ઝામ તમે આપવાના છો તો તમે એક ટાર્ગેટ એટલે કે એક ધ્યેય નક્કી કર્યો કે ભાઈ મારે ધોરણ બારમા બોર્ડની પરીક્ષામાં બી એ વિષયમાં સોમાંથી સો માર્ક્સ લેવા છે તો આ સોમાંથી સો માર્ક્સ તમારે લેવાના ક્યારે છે એક્ઝામ આપવાની ક્યારે છે તમારે તમારો ધ્યેય સિદ્ધ કરવાનો ક્યારે છે તો કે આવતા વર્ષે એટલે કે અંદર અંદર માર્ચ મહિનાની તો અત્યારે તમારી પાસે વર્ષનો સમય છે હા કે ના તો માર્ચ બે હજાર એકવીસની ની અંદર ધોરણ બારની ની પરીક્ષામાં પૂરેપૂરા બી એ વિષયની અંદર સોમાંથી માંથી સો માર્ક્સ લેવા માટે તમે તૈયારી ક્યારે કરશો જે દિવસે એક્ઝામ હોય તે દિવસે સવારે ઉઠી અને કહેશો કે આલો ભાઈ આજે તૈયારી કરશું તો ભેગું થાય ન થાય તો ક્યારથી તૈયારી કરશો તો કે આજથી મતલબ આયોજન ક્યારથી કરાય આજથી પણ આયોજન કરાય કોના માટે ભવિષ્ય માટે તો ભવિષ્યમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા માટે તમારે વર્તમાન સમયમાં આયોજન કરવું પડે છે એનો મતલબ અત્યારે આયોજન થાય પણ થાય કોના માટે ભવિષ્ય માટે તો બોર્ડમાં પૂછાય છે કે આયોજનને કોની સાથે સંબંધ છે તો આન્સર આયોજનને ભવિષ્ય સાથે સંબંધ છે કારણ કે ધ્યેય છે એ ભવિષ્યમાં પાર પાડવાનો છે આથી આયોજન થાય ભલે અત્યારે પણ ભવિષ્ય માટે કરવામાં આવે છે તો ધ્યેયને સિદ્ધ કરવા માટે આયોજન કરવું ખૂબ જ જરૂરી છે આ આપણી બીજા નંબરની ડેફિનેશન કમ્પ્લીટ થઈ તો ચાલો મિત્રો હવે આપણે જરાક પહેલા નંબરની એક નાની એવી નાજુકડી આવી જેને કહેવાય શોર્ટ એન્ડ સ્વીટ ક્યુટ ડેફિનેશન જે આપણા ડોક્ટર બિલી સાહેબ આપી છે બરાબર છે ડોક્ટર બિલી ગર્ટ્સ નામના એક આપણા સંચાલન શાસ્ત્રી થઈ ગયા એણે આયોજનને વર્ણન કરતા એક ખૂબ જ નાના એવા વાક્યની અંદર કીધું છે કે આયોજન એટલે પસંદગીનું કાર્ય જી હા મિત્રો આ પણ બોર્ડની અંદર એક માર્કની અંદર મોસ્ટ ટાઈમ પી એમસીક્યુમાં વારંવાર પૂછાયેલું છે બોર્ડવાળા કઈ રીતે પૂછે છે તો કે આયોજન એટલે ડોટ ડોટ ડોટ

ત્યારે તમને ધ્યેયને પાર પાડવા માટેના ઘણા બધા રસ્તાઓ વિકલ્પો એટલે કે ઓપ્શન્સ જોવા મળશે કઈ રીતે તો કે ફોર એક્ઝામ્પલ તમે જ્યારે દસમું ધોરણ પૂરું કર્યું ત્યારે તમને ઘણા બધા વિકલ્પ મળ્યા હતા કે ભાઈ ચાલો ભાઈ મારે આર્ટ્સ કરવું સાયન્સ કરવું કોમર્સ કરવું કે છેલ્લે કાંઈ ન કરવું હા એ એક ઓપ્શન જ છે ને ઓકે મિત્રો તો તમે એક ઓપ્શન પસંદ કરો કે મારે કોમર્સ કરવું તો જો અહીંયા તમે એક ઓપ્શન પસંદ કરો ભવિષ્ય વિશે વિચાર્યું એટલે કે આ પણ આયોજન જ છે પછી તમે બારમું ધોરણ પૂરું કર્યું તો બારમું ધોરણ પૂરું કર્યા બાદ ફરી એક વખત તમારી પાસે ઘણા બધા ઓપ્શન આવી ગયા જેમ કે તો કે ભાઈ ચાલો ભાઈ મારે બીકોમ કરવું બીબીએ કરવું બીસીએ કરવું સીએ કરવું સીએ એસ કરવું અથવા તો બી વોક કરવું અથવા છેલ્લે ન કરવું બરાબર છે તો એમાંથી તમે કોઈ પણ એક વિકલ્પ પસંદ કરશો આમ ફરી એક વખત તમે આગળ વધશો માસ્ટર ડિગ્રીમાં કોઈ પણ એક વિકલ્પ પસંદ કરશો છેલ્લે ઘણાને એક વિચાર આવ્યો કે જે ચાલો મારે ધંધો કરવો છે તો એની પાસે ધંધો કરવામાં પણ ઘણા બધા ઓપ્શન છે શેનો ધંધો કરવો તો વિચાર આવ્યો તો એને ઘણા બધા વિકલ્પોમાંથી એક વિકલ્પ પસંદ કર્યો ભાઈ ચાલો મારે ફરસાણનો ધંધો કરવો છે એની અંદર એને પાછો ઓપ્શન મળ્યા કે ભાઈ ફરસાણનો ધંધો કરવો તો તૈયાર લઈને તૈયાર વેચી એવો ધંધો કરવો કે હાથે બનાવી અને પછી તો એના વિશે એને એને વિચારણા પાછો એક વિકલ્પ પસંદ કર્યો તો આમ જીવનની અંદર તમે જ્યારે જ્યારે કોઈ પણ કાર્ય કરવા જાશો કોઈ પણ પ્રકારનો ધ્યેય નક્કી કરશો કોઈ પણ પ્રકારનું આયોજન કરશો ત્યારે આયોજન કરતી વખતે તમને અનેક પ્રકારના જાત જાતના ઘણા બધા વિકલ્પો જોવા મળશે અને આ બધા વિકલ્પો ઉપર તમારે ખૂબ જ ધ્યાનથી ચર્ચા વિચારણા કરવાની છે માહિતીઓ એકત્રિત કરવાની છે સંશોધન કરવાનું છે અને બહુ ઘણું બધું વિચાર્યા બાદ મથામણ કર્યા બાદ એમાંથી અંતે એક સર્વશ્રેષ્ઠ બેસ્ટ વિકલ્પને તમારે પસંદ કરવાનો છે આથી ડૉક્ટર બિલી જે આપણા બિલી સાહેબ હતા બીલી ગોયડ એને એવું કીધેલું છે કે આયોજન એટલે પસંદગીનું કાર્ય કોઈ પણ પ્રકારનો તમે ધ્યેય નક્કી કરવા જાશો એમાં તમને ઘણા બધા વિકલ્પો મળશે અને ઘણા બધા વિકલ્પોમાંથી તમારે શ્રેષ્ઠ સર્વશ્રેષ્ઠ બેસ્ટ વિકલ્પને પસંદ કરી એના ઉપર તમારે આગળ ચાલી લે જવાનું છે અને એ વિકલ્પ ઉપર તમે આગળ વધશો એટલે અંતે તમને તમારી મંજિલ મળશે ને તમારો ધ્યેય સિદ્ધ થશે ને આયોજન સફળ બનશે તો આ છે આપણું આયોજન તો આયોજનનો આજે મેં તમને અર્થ ભણાવ્યો છે અને ઘણી બધી પ્રસ્તાવનાઓ આપેલી છે તો ચાલો ફરી એક વખત હું ઘણું બધું પાછું બોલી જાઉં છું ધ્યાનથી સાંભળતા રહેજો તો મિત્રો આજે આપણું ચેપ્ટર છે ચેપ્ટર નંબર ત્રણ આયોજન પ્લાનિંગ બરોબર છે તો આપણા બી એના ટોટલ પાંચ ચેપ્ટર આ ચેપ્ટર ઉપર ડિપેન્ડેટ છે ચેપ્ટર નંબર ત્રણ ચેપ્ટર નંબર ચાર ચેપ્ટર નંબર પાંચ ચેપ્ટર નંબર છ અને ચેપ્ટર નંબર સાત આયોજન વ્યવસ્થા તંત્ર કર્મચારી વ્યવસ્થા દોરવણીને અંકુશ આ સંચાલનના બી એના મેનેજમેન્ટના પાંચ પાયા સમાન ચેપ્ટર છે જેમાંનો પહેલો મેઇન પાયો છે હૃદય સમાન ચેપ્ટર આયોજન આયોજન પરફેક્ટ તો બધું પરફેક્ટ બધું પરફેક્ટ તો ધ્યેય સિદ્ધ ધ્યેય સિદ્ધ તો સંચાલન સફળ તો આજનો આપણો લેક્ચર પણ સફળ બરાબર છે તો આયોજન વિશે ઘણી બધી માહિતીઓ હજી આપણે આવનારા લેક્ચરની અંદર મેળવશું તો બસ આજ માટે આટલું જ ખાસ વાંચતા રહેજો પાકું કરતા રહેજો તો આજ માટે બસ આટલું જ વિદ્યાર્થી મિત્રો જી હા ખૂબ જ ઝડપથી આપણે મળીશું એક નવા ટોપિક સાથે બસ ત્યાં સુધી આજે જે ભણાવેલું છે તેનું વારંવાર રિવિઝન કરતા રહો અને જો આપને કોઈ પણ પ્રકારની કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો એની ટાઈમ મને કોલ કરી શકો છો મારા કોન્ટેક નંબર તમને સ્ક્રીન પર આપેલા છે બસ આપ ઘરે રહો સુરક્ષિત રહો અને આપના પરિવારજનોનું ધ્યાન રાખો તો ખૂબ જ ઝડપથી મળીશું એક નવા લેક્ચરની અંદર ત્યાં સુધી આપ સૌને ગુડ બાય જય કૃષ્ણ